नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 साइंस विषय रसायण विज्ञान यूनिट 3। आपणे मित्रों लास्ट लेक्चर में ग्लूकोज नू चक्रीय बंधारण जोयुं थुं अने हवे मित्रों आपणे जोईए फ्रुक्टोज नू बंधारण, बराबर छे। थोड़ीक आपणे मित्रों कम्पेरिजन करीए अगाउ, जो आमां मित्रों ग्लूकोज नी वात करीए, 1 2 3 4 5 6 कार्बन हता, बराबर छे। एमां प्रथम CHO आल्डिहाइड समूह ऊपर, त्यारबाद त्रीजा नंबर ऊपर मित्रों OH छे, कई बाजु हतो, डाबी बाजु, अने नीचे मित्रों CH2OH हतो, अने बाकीना बधा कार्बन ऊपर OH छे मित्रों जमणी बाजु हतो, बराबर। अने बाकी जा खटे छे ने आपणे हाइड्रोजन द्वारा कार्बननी संयोजकताने संतोषीशुं। આ બની ગયું મિત્રો ગ્લુકોઝ, બરાબર છે। ચાલો હવે આપણે જોઈએ મિત્રો ફ્રુક્ટોઝ। ફ્રુક્ટોઝમાં પણ 6 કાર્બન, યાદ રાખજો, 1 2 3 4 5 6। આમાં મિત્રો ગ્લુકોઝમાં આલ્ડિહાઇડ સમૂહ હાજર હોય, क्या कार्बन ऊपर હોય મિત્રો? પહેલા ઉપર, બરાબર છે। આપણે નંબર પણ આપી દઈએ 4 5 6। ગ્લુકોઝમાં ક્યાં કાર્બન ઉપર મિત્રો આલ્ડિહાઇડ સમૂહ હાજર છે? પહેલા કાર્બન ઉપર, બરાબર, આલ્ડિહાઇડ સમૂહ છે। જ્યારે મિત્રો ફ્રુક્ટોઝમાં પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, પાંચમો નંબર અને છઠ્ઠો નંબર, ફ્રુક્ટોઝમાં બીજા નંબર ઉપર મિત્રો કીટોન હાજર છે, સમજાણું તમને। ગ્લુકોઝમાં મિત્રો પહેલા નંબર ઉપર આલ્ડિહાઇડ છે, આનું સૂત્ર પણ મિત્રો C6H12O6 થાય, અને આનું પણ મિત્રો સૂત્ર C6H12O6 થાય, બરાબર છે। ચાલો જોઈએ, આ છે ફ્રુક્ટોઝ। હવે જો મિત્રો આમાં પણ C6H12O6 થાય, આમાં પહેલા નંબર ઉપર આલ્ડિહાઇડ છે, જ્યારે આમાં બીજા નંબર ઉપર કોણ છે? કીટોન છે, આમાં આલ્ડિહાઇડ છે નહીં। આમાં ઉપર નીચે બંને કાર્બન ઉપર મિત્રો CH2OH છે, ઉપર નીચેના બંને કાર્બન ઉપર મિત્રો CH2OH છે। આમાં માત્ર છઠ્ઠા નંબરના કાર્બન ઉપર CH2OH હતો, જ્યારે આના મિત્રો પહેલા અને છઠ્ઠા નંબરના કાર્બન ઉપર CH2OH છે, એટલો જ ફરક મિત્રો, બાકી બધું જ સેમ। યાદ કરો આમાં ત્રીજા નંબર ઉપર કેવું હતું? OH કઈ બાજુ હતું? આમાં ડાબી બાજુ, બરાબર, તો OH ડાબી બાજુ, અને બાકીના 4 અને 5 ઉપર OH કઈ બાજુ હતું મિત્રો? જમણી બાજુ હતું, બરાબર છે। તો થઈ ગયું, કયો ફરક? માત્ર 3 જ ફરક છે મિત્રો, જો બે જ છે, કારણ કે આ બંને તો સેમ છે, આ બંને તો કેવું છે? સેમ છે। ફરક ક્યાં છે માત્ર મિત્રો? તો કે અહીંયા આલ્ડિહાઇડ ની જગ્યાએ CH2OH આવે, પહેલો ફરક, અને બીજો ફરક અહીંયા શું આવે મિત્રો? કીટોન આવે, બાકી બધું જ સેમ, બરાબર છે। જ્યાં કાર્બન ની સંયોજકતા ઘટે છે ત્યાં આપણે એને હાઇડ્રોજન આપી દઈએ, બરાબર। ચાલો આ બધા હાઇડ્રોજન, આ થઈ ગયું મિત્રો શું થયું? ફ્રુક્ટોઝ નું બંધારણ। આ શેનું છે? ફ્રુક્ટોઝ, બરાબર છે, ફ્રુક્ટોઝ નું બંધારણ, જે આપણે મિત્રો અહીંયા જોઈ શકીએ, આ જે છે સેમ બેઠું, ફ્રુક્ટોઝ નું બંધારણ છે। હવે જો મિત્રો આપણે ગ્લુકોઝ ને શું કહેતા હતા, યાદ કરો, D+ ગ્લુકોઝ, યાદ છે? ઓકે, તો ફ્રુક્ટોઝ ને મિત્રો શું કહીશું ખબર? D-ફ્રુક્ટોઝ। જો મિત્રો, બરાબર છે, ડી જો અહીં આપેલું છે આપણને, શું આપેલું છે? D-ફ્રુક્ટોઝ, અને ગ્લુકોઝ ને આપણે બધા કહેતા હતા મિત્રો D+ ગ્લુકોઝ। અને મિત્રો આપણે છેલ્લે એ પણ જોયું હતું કે જ્યારે તે જોડાઈ જાય, બરાબર, એનો કયો કાર્બન જોડાઈ જાય? જ્યારે પહેલા નંબર અને પાંચમા નંબરનો કાર્બન જોડાઈ જાય ત્યારે એના બે અપરૂપો બનતા હતા, બરાબર છે, એક આલ્ફા સ્વરૂપ અને એક બીટા સ્વરૂપ, એ પણ આપણે જોયું હતું। પણ સામાન્ય રીતે ગ્લુકોઝ ને શું કહેવાય છે મિત્રો? D+ ગ્લુકોઝ, અને ફ્રુક્ટોઝ ને શું કહેવાય છે? D-ફ્રુક્ટોઝ। હવે યાદ કરો મિત્રો, D સંજ્ઞા શું કામ લગાડી આમાં આપણે? યાદ કરો,
પાંચમા નંબરનો કાર્બનનો OH છે એ કઈ બાજુ છે? જમણી બાજુ, એટલા માટે આમાં D લગાડ્યો. બરાબર, એ આપણે જોયું હતું. તો એવી જ રીતના ફ્રુક્ટોઝમાં પણ આપણે D શું કામ લગાડી શકીએ મિત્રો? કારણ કે આમાં પણ પાંચમા નંબરના કાર્બન ઉપર OH કઈ બાજુ છે? જમણી બાજુ, એટલા માટે આપણે આમાં પણ D લગાડીશું. યાદ કરો, આમાં મિત્રો આપણે શું લગાડ્યું? પ્લસ લગાડ્યું. આમાં આપણે લગાડ્યું પ્લસ, અને આમાં મિત્રો આપણે પ્લસ લગાડ્યું, યાદ કરો, ડેક્સ્ટ્રો રોટેટરી. બરાબર, દક્ષિણ ભ્રમણીય. બરાબર છે, તો આમાં જે આની સંજ્ઞા શું કહેવાય છે મિત્રો? પ્લસ. કારણ કે આ જે ધ્રુવીભૂત પ્રકાશ હોય મિત્રો, એના દ્રાવણ, ગ્લુકોઝનું દ્રાવણ છે ને, એનું કઈ બાજુ કોણ આવર્તન કરે મિત્રો? યાદ કરો, આપણે પ્રયોગમાં જોયું હતું, જમણી બાજુ કોણ આવર્તન કરે? ધ્રુવીભૂત પ્રકાશનું ગ્લુકોઝનું દ્રાવણ જમણી બાજુ કોણ આવર્તન કરે, એટલા માટે પ્લસ રાખ્યું. બરાબર છે, એવી જ રીતના મિત્રો યાદ રાખવાનું, ફ્રુક્ટોઝનું દ્રાવણ બનાવીએ ત્યારે ધ્રુવીભૂત પ્રકાશ છે એ શું કરે છે? એનું કોણ આવર્તન કઈ બાજુ કરે છે મિત્રો? ડાબી બાજુ. કઈ બાજુ કરે છે? ડાબી બાજુ. એટલે ડાબી બાજુ કરશે એટલે મિત્રો એને આપણે શું કહીશું? વામ ભ્રમણીય. કેવું કહીશું? વામ ભ્રમણીય. યાદ કરો મિત્રો, તમને પૂછે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનો તફાવત, તો તમે આ તો કહી શકો આમાં આલ્ડિહાઇડ છે, આમાં કીટોન છે. બરાબર છે, આમાં પહેલા નંબર ઉપર આલ્ડિહાઇડ છે, આમાં બીજા નંબર ઉપર કીટોન છે. આમાં કેવું સ્વરૂપ છે? પ્લસ સ્વરૂપ છે. બરાબર ને, આ દક્ષિણ ભ્રમણીય કરે છે, તો આ પ્રકાશનું કેવું કરે છે? વામ ભ્રમણીય કરે છે. હવે બીજું મિત્રો જો, આ જે છે ને ફ્રુક્ટોઝ મિત્રો, આ જે ફ્રુક્ટોઝ બરાબર છે, એ જે કીટો હેક્ઝોઝ છે, જો મિત્રો અહીં લખેલું છે કીટો હેક્ઝોઝ. યાદ કરો, આપણે પહેલું જ કોષ્ટક ભણી ગયા, કીટો. કીટો એટલે મિત્રો આમાં કીટોન સમૂહ છે, અને હેક્ઝોઝ એટલે મિત્રો છ કાર્બન વાળું છે. બરાબર છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ. અને ગ્લુકોઝને શું કહેવાય છે મિત્રો? આલ્ડો હેક્ઝોઝ. ગ્લુકોઝને શું કહેવાય છે? આલ્ડો હેક્ઝોઝ. શા માટે? જો તો આમાં આલ્ડિહાઇડ છે અને હેક્ઝોઝ શા માટે? કારણ કે આમાં એક બે ત્રણ ચાર અને પાંચ અને છ કાર્બન છે. આ ગ્લુકોઝને મિત્રો આલ્ડો હેક્ઝોઝ કહેવાય, કારણ કે આમાં આલ્ડિહાઇડ અને છ કાર્બન છે. ફ્રુક્ટોઝને મિત્રો કીટો હેક્ઝોઝ કહેવાય, કારણ કે કીટોન સમૂહ અને છ કાર્બન છે. અને યાદ રાખજો કે આ મિત્રો આમાં કઈ નિશાની આવશે? માઇનસની. આ ડી ડી તો બંને સેમ છે, કારણ કે બંને પાંચમા કાર્બનનો જે હોય છે એ કઈ બાજુ છે? જમણી બાજુ, એટલે ડી સેમ રહેવાનું. પણ આમાં પ્લસ, એટલે આ દ્રાવણનું કઈ પ્રકાશ, ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ કોણ આવર્તન કરશે, અને આનું દ્રાવણ છે મિત્રો ડાબી બાજુ કોણ આવર્તન કરશે. ચાલો ઓકે, હવે મિત્રો આપણે આગળ વધીએ. હવે આનું ચક્રીય બંધારણ આપણે ગ્લુકોઝનું કઈ રીતે શીખ્યા હતા? ગ્લુકોઝનું લાસ્ટ લેક્ચરમાં, તો કે પાંચમા નંબરનો OH અને પહેલા નંબરનો આલ્ડિહાઇડ યાદ હોય તો આપણે મિત્રો આવી રીતનું ચક્રીયકરણ કર્યું હતું. કઈ રીતે? તો કે પાંચમા નંબરનો OH અને પહેલા નંબરનો આલ્ડિહાઇડ, એવી રીતના આપણે મિત્રો ચક્રીયકરણ કર્યું હતું. તો ફ્રુક્ટોઝમાં કઈ રીતે થશે મિત્રો? ફ્રુક્ટોઝમાં જો સેમ પાંચમા નંબરનો OH સમૂહ હશે જ તે. જો આમાં આમાં પણ મિત્રો પાંચમા નંબરમાં કાર્બન ઉપર OH હશે જ તે, અને આમાં પણ પાંચમા નંબર ઉપર હશે જ તે. અને અહીંયા શું થશે મિત્રો? અહીંયા તો કે અહીંયા છે ને આ બીજા નંબર સાથે જોડાય, જો બીજા નંબર સાથે કીટોન સાથે જોડાશે. જ્યારે આમાં શું થતું હતું? ગ્લુકોઝમાં પહેલા નંબરના કાર્બન સાથે જોડાતું હતું, અને આમાં કયા નંબરના કાર્બન સાથે જોડાશે મિત્રો? બીજા નંબરના કાર્બન સાથે જોડાશે. બરાબર છે, અને યાદ રાખજો બીજા નંબરના કાર્બન સાથે જોડાય મિત્રો. બરાબર છે, તો સેમ પોઝિશન આના પણ મિત્રો પાછા ફ્રુક્ટોઝના પણ, જે ડી માઇનસ ફ્રુક્ટોઝ છે મિત્રો, એના પણ પાછા બે સ્વરૂપ પડે. બરાબર છે, એક આલ્ફા સ્વરૂપ અને એક બીટા સ્વરૂપ. કેમ? ડી ગ્લુકોઝમાં પણ પડ્યું હતું મિત્રો, ડી પ્લસ ગ્લુકોઝમાં એક આલ્ફા સ્વરૂપ બરાબર અને એક બીટા સ્વરૂપ. એવી જ રીતના ફ્રુક્ટોઝમાં પણ મિત્રો એક આલ્ફા સ્વરૂપ અને એક બીટા સ્વરૂપ, એવા બે સ્વરૂપો પડે છે. અને યાદ રાખજો મિત્રો, ફ્રુક્ટો આપણે કેમ ગ્લુકોઝમાં આ બાજુ હોય છે, તો આ બાજુ જમણી બાજુ હોય છે, તો તેને આલ્ફા સ્વરૂપ કીધું હતું. બરાબર છે, એવી જ રીતના આમાં પણ મિત્રો OH જમણી બાજુ હશે તો આપણે આને આલ્ફા સ્વરૂપ કહેશું, અને જો OH મિત્રો ડાબી બાજુ હશે, બરાબર છે, હમણાં આપણે જોઈએ OH ડાબી બાજુ હશે તો આપણે આને શું કહેશું મિત્રો? બીટા સ્વરૂપ. બરાબર છે, બીટા સ્વરૂપ આપણે આને કહેશું. બરાબર છે,
ચાલ એક આલ્ફા અને બીજું બીટા. ચાલો હવે આપણે મિત્રો આપણી થિયરી ફ્રુક્ટોઝ માટેની શરૂ કરીએ. ચાલો ફ્રુક્ટોઝ, ફ્રુક્ટોઝ એક અગત્યનું કીટો હેક્ઝોઝ છે. તમને તફાવત મિત્રો કે તો ગ્લુકોઝ શું છે, એમાં આલ્ડિહાઇડ સમૂહ છે એટલે આલ્ડો હેક્ઝોઝ, અને કીટોન છે એ શું છે મિત્રો, કીટો આ જે ફ્રુક્ટોઝ છે એ શું છે, કીટો હેક્ઝોઝ છે. તે ડાયસેકેરાઇડ, યાદ કરો મિત્રો સુક્રોઝ માંથી આપણે પહેલું ગ્લુકોઝ ની બનાવટ માં મિત્રો આપણે શીખ્યા હતા બરાબર છે, કે ભાઈ સુક્રોઝ હોય સુક્રોઝ, યાદ કરો ઉપરની મિત્રો ગ્લુકોઝ ની બનાવટ તમે જોઈ લો, તો કે સુક્રોઝ નું આપણે જળ વિભાજન કરીએ મિત્રો તો સરખા પ્રમાણમાં આપણને ગ્લુકોઝ અને એની સાથે મિત્રો આપણને ફ્રુક્ટોઝ પ્રાપ્ત થતો હતો. પહેલું જુઓ તમે ગ્લુકોઝ ની બનાવટ બરાબર છે, કે જેમાં સુક્રોઝ જે છે ડાયસેકેરાઇડ બરાબર છે, ખાંડ સુક્રોઝ જે ખાંડ કહીએ આપણે, એનું જળ વિભાજન દ્વારા ગ્લુકોઝ અને એની સાથે આપણને મિત્રો ફ્રુક્ટોઝ પ્રાપ્ત થતો હતો. તે કુદરતી રીતે ફળોમાં હાજર હોય છે, મધમાં હાજર હોય છે અને શાકભાજીમાં મળતો મોનોસેકેરાઇડ છે. એટલે યાદ રાખવાનું ફળોમાં મધમાં અને શાકભાજીમાં મળતો મોનોસેકેરાઇડ છે. તેનું શુદ્ધ સ્વરૂપ ગળપણ આપનાર પદાર્થ તરીકે વપરાય છે, તે અગત્યનો કીટો હેક્ઝોઝ છે. તો આ શું છે મિત્રો, તો કે ઈ સ્વાદમાં શુદ્ધપણે શું કહે છે સ્વરૂપે ગળપણ આપનાર પદાર્થ તરીકે વપરાય છે અને તે અગત્યનો શું છે, કીટો હેક્ઝોઝ છે બરાબર. તે અગત્યનો યાદ રાખજો કીટો હેક્ઝોઝ છે. આ બંધારણ મિત્રો તમને આવડી ગયું હશે. આનું નામ છે ડી માઇનસ ફ્રુક્ટોઝ, અને આપણે ઉપર જોયું હતું મિત્રો ડી પ્લસ, માઇનસ પ્લસ નો જ ફરક છે, ડી પ્લસ ફ્રુક્ટોઝ. જો બીજા નંબર ઉપર મિત્રો આમાં શું આપેલું છે, આલ્ડિહાઇડ સમૂહ બરાબર છે, અને નીચે બે કોણ છે, ઉપર નીચે CH2OH અને ઉપર પણ મિત્રો CH2OH, અને ત્રીજા નંબર ઉપર મિત્રો OH જમણી બાજુ ગ્લુકોઝ ની જેમ, અને ચોથા અને પાંચમા નંબર ઉપર OH જમણી બાજુ અને ત્રીજા નંબર ઉપર મિત્રો ડાબી બાજુ, અને પૂરતા કરવા માટે હાઇડ્રોજન ને જોડી દીધા. ચાલો ઓકે, હવે આપણે મિત્રો ફ્રુક્ટોઝ નું બંધારણ જોઈએ બરાબર. ફ્રુક્ટોઝ પણ ગ્લુકોઝ પણ યાદ હોય તો મિત્રો C6H12O6 થતું હતું, અને ફ્રુક્ટોઝ પણ એવી જ રીતના મિત્રો C6H12O6 આણ્વીય સૂત્ર ધરાવે છે. તેની પ્રક્રિયાઓના આધારે જાણવા મળ્યું કે ફ્રુક્ટોઝમાં બીજા કાર્બન પરમાણુ પર કીટોન ક્રિયાશીલ સમૂહ હાજર હોય છે. આપણે મિત્રો ગ્લુકોઝમાં ઘણી બધી પ્રક્રિયાઓ જોઈ પણ ફ્રુક્ટોઝમાં ડાયરેક્ટ કહી દીધું આપણને, જો તો શું કહે છે, તેની પ્રક્રિયાઓના આધારે, કઈ પ્રક્રિયા કરી આપણે નથી કીધું પણ એવું કીધું છે તેની પ્રક્રિયાઓના આધારે જાણવા મળ્યું છે કે ફ્રુક્ટોઝમાં બીજા કાર્બન ઉપર, જો મિત્રો બીજા કાર્બન ઉપર યાદ કરો આ પહેલા નંબરનો કાર્બન અને આ બીજા નંબરનો કાર્બન મિત્રો બરાબર છે, તો ફ્રુક્ટોઝમાં બીજા નંબરના કાર્બન પરમાણુ પર કોણ, તો કે કીટોન ક્રિયાશીલ સમૂહ હાજર હોય છે, અને ગ્લુકોઝની જેમ તે પણ 6 કાર્બન પરમાણુઓની સરળ શૃંખલામાં જોવા મળે છે. એટલે ગ્લુકોઝની જેમ મિત્રો અને 6 ની શૃંખલા તો હોય જ છે, આમાં ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં બેમાં 6 કાર્બનની શૃંખલા હોય પણ આમાં આલ્ડિહાઇડ સમૂહ પહેલા નંબર ઉપર હોય છે અને આમાં મિત્રો કીટોન સમૂહ બીજા નંબર ઉપર હોય છે. તે ડી શ્રેણી સાથે સંબંધિત છે. જો મિત્રો ફ્રુક્ટોઝમાં પણ ડી આવે, ફ્રુક્ટોઝમાં પણ શું આવે, ડી, કેમ ગ્લુકોઝમાં પણ ડી આવ્યો, ડી એટલે પાંચમા નંબરનો OH જમણી બાજુ બરાબર છે, તો આમાં પણ ડી શ્રેણી સાથે સંકળાયેલું છે અને તે વામ ભ્રમણીય છે. યાદ કરો ગ્લુકોઝ છે મિત્રો દક્ષિણ ભ્રમણીય હતું, પ્લસ સંજ્ઞા હતી, પ્લસ ને દક્ષિણ ભ્રમણીય કહેવાય બરાબર છે, અને આ જે છે એ ફ્રુક્ટોઝ છે એ કેવું છે મિત્રો વામ ભ્રમણીય ઋણ બરાબર છે, એને લીવો રોટેટર ઇંગ્લિશમાં કહેવાય છે, સંયોજન છે, અને તેને આપણે કઈ રીતે દર્શાવી શકીએ મિત્રો, ડી માઇનસ ફ્રુક્ટોઝ તરીકે લખવામાં આવે છે. તેનું સરળ શૃંખલા બંધારણ અહીં દર્શાવ્યા મુજબ છે. તો આપણે આ મિત્રો બંધારણ તેનું જોયું. હવે મિત્રો આપણે એનું સરળ શૃંખલા બંધારણ જો, તમને મિત્રો પૂછે સરળ શૃંખલા બંધારણ વર્ણાવો તો એટલું જ આવશે. હવે મિત્રો ચક્રીય શરૂ થઈ જશે. શું શરૂ થઈ જશે? ચક્રીય બંધારણ બરાબર છે.
અત્યાર સુધી આપણે મિત્રો સરળ શૃંખલા બંધારણ ગ્લુકોઝનું ભણ્યા, અને હવે આપણે ભણવાનું છે મિત્રો ચક્રીય શૃંખલા બંધારણ, બરાબર છે? અને સરળ શૃંખલા બંધારણ મિત્રો એક બે વાર લખો, પ્રેક્ટિસ કરો એટલે આપણને આવડી જશે. ત્યારબાદ આપણે જોઈએ મિત્રો ચક્રીય શૃંખલા બંધારણ. ચાલો જોઈએ ચક્રીય શૃંખલા બંધારણ. આ પણ બે ચક્રીય બંધારણો અસ્તિત્વ ધરાવે. યાદ કરો મિત્રો ગ્લુકોઝમાં આલ્ફા બીટા સ્વરૂપ હતું, બરાબર છે? એમાં આમાં પણ મિત્રો આલ્ફા અને બીટા સ્વરૂપ ધરાવે. યાદ કરો મિત્રો ગ્લુકોઝમાં OH જુઓ, બીજા નંબરના કાર્બન ઉપર જુઓ મિત્રો OH કઈ બાજુ, એમાં ઉપર જુઓ મિત્રો, આમાં OH કઈ બાજુ છે, જમણી બાજુ એટલે આલ્ફા, અને આમાં મિત્રો OH કઈ બાજુ છે, ડાબી બાજુ એટલે બીટા. અને ગ્લુકોઝમાં પણ સેમ હતું, OH જમણી બાજુ હોય તો આલ્ફા અને ડાબી બાજુ હોય તો બીટા. તો આપણને આ ફ્રુક્ટોઝ શેપ મિત્રો એ પણ બે બંધારણ અસ્તિત્વ ધરાવે છે. હવે એમાં જોઈએ આપણે મિત્રો કાર્બન 5 પર હાજર રહેલો OH, યાદ કરો ગ્લુકોઝમાં પણ એવું જ થતું હતું મિત્રો, કાર્બન 5 ઉપર રહેલો OH, એવી જ રીતના ફ્રુક્ટોઝમાં પણ એવું જ થાય છે મિત્રો કે કાર્બન 5 ઉપર હાજર રહેલો OH એ કોની સાથે જોડાય છે, તો કે આમાં મિત્રો કીટોન સમૂહ સાથેના ઉમેરણથી પ્રાપ્ત થાય. તો આમાં કોની સાથે જોડવાનો મિત્રો ગ્લુકોઝ ફ્રુક્ટોઝમાં, ફ્રુક્ટોઝમાં 5 નંબરનો OH સમૂહ કોની સાથે જોડવાનો, આપણે કીટોન સાથે. અને જ્યારે ગ્લુકોઝમાં 5 નંબરનો OH કોની સાથે મિત્રો જોડવાનો, આપણે આલ્ડિહાઇડ સાથે જોડવાનો હતો. આ રીતે 5 સભ્યવાળું વલય બને. જુઓ મિત્રો ગ્લુકોઝમાં 6 સભ્યવાળું વલય બનતું, ઉપર તમે ચેક કરજો, અને આમાં ફ્રુક્ટોઝમાં છે ને મિત્રો 5 સભ્યવાળું વલય બને. જો 5 સભ્યવાળું, જો આ એક સભ્ય O, અહીંયા કાર્બન 3, અહીંયા કાર્બન 5, તો આ 5 સભ્યવાળું વલય બને. આપણે નીચે જોઈએ, યાદ રાખજો મિત્રો ગ્લુકોઝ 6 સભ્યવાળું વલય બનતું હતું, ઉપર જોજો કેમ, શું કામ ખબર, કારણ કે આ ઉપર જોડાતું હતું એટલે એક સભ્ય અંદર વધી જાય ને, અને આ મિત્રો બીજા નંબર ઉપર જોડાય છે એટલે આમાં એક સભ્ય ઓછું રહે છે, એટલે આ 5 સભ્યવાળું, બરાબર છે? આ રીતે 5 સભ્યવાળું વલય બને છે, અને તેને ફ્યુરાન પાસે ફ્યુરાન સાથે સમાનતા ધરાવતું હોવાથી, યાદ કરો ઓલું પાયરિનેઝ સાથે સમાનતા ધરાવતું, બરાબર છે? પાયરિનેઝ તમે જોયું હોય તો ઉપરના સ્ટ્રક્ચરમાં, અને આ કોની સાથે સમાનતા ધરાવે છે, ફ્યુરાન. જો આનું સ્ટ્રક્ચર છે આ મિત્રો ફ્યુરાનનું છે, બરાબર છે? એટલે ફ્યુરાન સાથે સમાનતા ધરાવતું હોવાથી ફ્યુરાનોઝ ઓલું પાયરિન સાથે સમાનતા ધરાવે ગ્લુકોઝ એટલે પાયરિનોઝ, આ ફ્રુક્ટોઝ મિત્રો ફ્યુરાન સાથે સમાનતા ધરાવે એટલે ફ્યુરેનોઝ, બરાબર છે? જો અહીંયા આપેલું છે ફ્યુરાનોઝ, ફ્યુરાનોઝ કહેવામાં આવે છે. ફ્યુરાન એક ઓક્સિજન પરમાણુ અને 4 કાર્બન પરમાણુઓ ધરાવતો 5 સભ્યોનો ચક્રીય સંયોજન છે. તો શું કહે છે આપણને, ફ્યુરાન છે મિત્રો એમાં એક ઓક્સિજન છે, જો આ એક ઓક્સિજન છે અને પરમાણુ, અને 4 કાર્બન પરમાણુ, જો આ 1, 2, 3 અને 4 4 કાર્બન પરમાણુ ધરાવતું ચક્રીય સંયોજન છે. કોણ? ફ્યુરાનેસ. હવે મિત્રો કઈ રીતે જોડાય છે એની આપણે સહેજ વાત કરીએ. જુઓ આ 5 નંબરનો OH છે મિત્રો, 5 નંબરનો OH, જો અહીંયાથી આ જોડાવાનું શરૂ કર્યું 5 નંબરના OH માંથી, તો અહીંયા જે OH છે મિત્રો, અહીંયા જે OH હતો એમાંથી જે આ O છે મિત્રો, O ઈ તો અહીંયા સેન્ટરમાં આવી ગયો, ચાલો O સેન્ટરમાં આવી ગયો. હવે H ક્યાં હશે? H જુઓ મિત્રો, H નું તો અહીંયાથી આ જે છે એક H દૂર થાય મિત્રો, અને O છે ની સેન્ટરમાં આવી જાય, અને હવે આમ જોડાય મિત્રો, જોડાય. તો હવે યાદ કરો આના બંધ મિત્રો ખુલી જાય, ડબલ બંધ છે ને એટલે એના બંધ, યાદ કરો એવું ને એવું બેઠું ગ્લુકોઝમાં થયું હતું મિત્રો, COO બંધ ખુલી ગયા હતા, બરાબર છે? તો આ જે છે અહીંયાથી OH માંથી આ O છે અહીંયા વચ્ચે આવી જાય, H દૂર થાય, અને આના ડબલ બંધ કીટોનમાંથી ખુલે, અને ખુલે એટલે મિત્રો આ ખુલ્યો હોય લાલ રંગનો, બરાબર છે? એટલે પછી ખુલે એટલે આ જે H છે મિત્રો અહીંયા જોડાવાનું કે નથી જોડાવાનું, ઓકે આ OH અહીંયા જોડાવાનું, અને આ જે છે ને મિત્રો આ એ આ બાજુ આવી જાય. જો આમ આપણે ઉપર દર્શાવો કે આ બાજુ દર્શાવો, બે કેવું છે? સેમ છે. એટલે આપણને જો યાદ રાખો જો મિત્રો આ બંધારણ મળી જાય, આ બંધારણ મળી જાય.
समझाणु तमने कई रीते मळ्यो एम जो कदाच आपणे जोई लीए फरीवार। जो फरीवार मित्रों पांचमा नंबर नो OH એમાંથી એચ મિત્રો દૂર કરી નાખો તમે પહેલા, એટલે કોણ વધ્યું ન્યા? ઓ। હવે આ જે મિત્રો ઓ છે આ સિંધુ દોરી નાખો એટલે ઓ હું અહીંયા લખી શકું ને, તો આ જે ઓ છે એ સિંધુ મિત્રો આ આ કાર્બન સાથે જોડાય છે, આ કાર્બન સાથે, કીટોનના કાર્બન સાથે। એટલે થશે શું? તો કે આ કાર્બનને પાંચ બંધ થશે, એટલે આ ડબલ બંધ છે એ ખુલી જશે, ખુલી જશે, અને ઓક્સિજનને એક બંધ ખુલી જાય એટલે એની સાથે કોણ જોડાઈ જશે મિત્રો? આપણો આ હાઇડ્રોજન જોડાઈ ગયો, હાઇડ્રોજન। અને આ છે આમ ઉપર લખો અથવા આ બાજુ લખો, બંને કેવું છે મિત્રો? સરખું છે। તો જોઈ લો તમે આ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, જુઓ મિત્રો OH CH2 બરાબર છે, OH CH2। તો આ મિત્રો આ બાજુ આવી જાય, આ બાજુ આવી જાય, આ બાજુ, તો આ છે મિત્રો CH2 OH, સેમ CH2 OH। પછી કીટોન માંથી બંધ ખુલીને સી નું COOH થઈ ગયું હતું મિત્રો, બરાબર છે। તો આ બંધ ખુલીને સી નું CO નું COOH થઈ ગયું। પછી મિત્રો સેમ ત્રીજા નંબર પરથી HOH HOH, પછી પાછું અહીંયા OHH એટલે OHH, અને છેલ્લે મિત્રો પાછું આ તો અહીંયા જોડાઈ ગયું એટલે છેલ્લે પાછું CH2OH। તો હવે ફરક ક્યાં છે આલ્ફા અને બીટામાં? જુઓ આને આલ્ફા કહેવાશે અને આને બીટા કહેવાશે, તો ફરક ક્યાં છે મિત્રો? જો તો માત્ર તો ફરક માત્ર આ જે OH હતો આ કીટોન સમૂહ હતું બરાબર છે, એની સાથે જોડાણ એટલે આ બંધ આમ ખુલ્યો મિત્રો, આ આમ હોય, માની લો કે આ આમ હોય તો આ બંધ ખુલ્યો એટલે આ ઓની સાથે H જોડાઈ જાય આ બાજુ મિત્રો, અને આ સમૂહ છે એ આ બાજુ આવી જાય, સીધું થઈ જાય બરાબર છે। એટલે ફરક માત્ર OH આ બાજુ અને OH આ બાજુ એવી રીતના જ છે, અને આ બેઠે બેઠું સેમ જેને આપણે બીટા ડી પ્લસ ફ્રુક્ટોઝ ફ્યુરાનોઝ, શું કામ ફ્યુરાનોઝ કીધું ખબર પડી મિત્રો? કારણ કે ફ્યુરાન જેવું બંધારણ ધરાવે છે એટલા માટે આપણે એને ફ્યુરાનોઝ કહેવામાં આવેલું છે। ચાલો હવે આપણે આપણી આગળ નેક્સ્ટ એનું વ્યવસ્થિત બરાબર છે હાવર્ડ્સ, આપણે જે કાલે વૈજ્ઞાનિકનું નામ જોયું ગ્લુકોઝના બંધારણ પણ આપણે પાંચ શૃંખલા સોરી આપણે એના ચક્રિય સ્વરૂપે જોયા, એવી જ રીતના આપણે ફ્રુક્ટોઝનું જોઈએ। જો આ મિત્રો ફ્રુક્ટોઝના બે એનોમર્સ, ક્યાં બે એનોમર્સ? આલ્ફા અને બીટા। ગ્લુકોઝના પણ બે હતા આલ્ફા બીટા બરાબર, ચક્રિય બંધારણ નીચે દર્શાવ્યા મુજબ હાવર્થ તમને પૂછવામાં આવે મિત્રો, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનો હાવર્થ બંધારણ દોરો, તો તમારે હાવર્થ બંધારણમાં મિત્રો આ બંધારણ દોરવાનું, ફ્રુક્ટોઝ માટેના આ બે અને ગ્લુકોઝ માટેના પણ આલ્ફા બીટા વાળા ચક્રિય જ દોરવાના બરાબર છે। અને ચાલો આપણે આને મેચ કરી લઈએ બંનેને, ફરક શું છે? ચાલો જો કોઈ ફરક નથી, જોજો ખાસ મિત્રો આ ઓ તો આમાં પણ ઓ બરાબર છે। ચાલો હવે આ સીધું ક્યાં જોડાણો મિત્રો? બીજા નંબરના કાર્બન ઉપર જો છે, તો આ પણ આ ઓ છે સીધું જો ડાયરેક્ટ તમે જોઈ શકો મિત્રો, સીધો બીજા નંબરના કાર્બન ઉપર જોડાણો, ક્યાં જોડાણો? બીજા નંબરના કાર્બન ઉપર જોડાણો બરાબર છે। ચાલો હવે જોઈએ આગળ, એ બીજા નંબરનો કાર્બન છે મિત્રો, જે બીજા નંબરનો કાર્બન એની સાથે પહેલા નંબરના કાર્બનનું CH2 OH, જો પહેલા નંબરના કાર્બનનું CH2 OH અને એની ને એની સાથે OH છે છે, તો એની ને એની સાથે જો મિત્રો CH2 OH એટલે આ CH2 OH અને સોરી CH2 OH અને OH। ત્યારબાદ આપણે બીજાથી ત્રીજા નંબર ઉપર જઈએ, જો મિત્રો બીજાથી ત્રીજા નંબર ઉપર, તો ત્રીજા નંબર ઉપર યાદ કરો આ OH અને આ H બરાબર છે, તો જો મિત્રો આ શું થશે? OH અને નીચે શું થશે મિત્રો? H બરાબર છે, યાદ રાખજો ઓલી બાજુ હોય તો ક્યાં લખવાનું, આ બાજુ ક્યાં લખવાનું? ઉપર નીચે, પછી એની પછી ચોથા નંબર ઉપર OH આ બાજુ ને H આ બાજુ, તો એવી જ રીતના મિત્રો આ ચોથા નંબર ઉપર OH આ બાજુ નીચે આવશે, કારણ કે ઓલી બાજુ છે એટલે નીચે આવે ને, આપણે ગ્લુકોઝમાં પણ જોયું હતું ઓલી બાજુ એ ક્યાં આવે મિત્રો? નીચે, તો અહીંયા H નીચે આવશે મિત્રો અને અહીંયા OH નીચે આવશે, અને H ક્યાં આવશે? ઉપર। એની પછી નેક્સ્ટ એ ચોથા નંબરથી કોણ જોડાયેલું છે? પાંચમો નંબર,
तो चौथा नंबर थी आ कौन जोड़ायेलो छे, पांचमो नंबर जोड़ायेलो छे। चलो चौथा नंबर थी पांचमो नंबर जोड़ायेलो छे। चलो ओके, हवे पांचमा नंबर साथे मित्रों त्रण वस्तु जोड़ायेली छे। जो एक तो H बराबर, एक CH2OH અને એની પછીનો એક ઓ। જો મિત્રો પાંચમા નંબર સાથે, તો પાંચમા નંબર સાથે મિત્રો આ એક H બરાબર છે, ત્યારબાદ એક CH2OH બરાબર છે, અને એની પછી એક કોણ છે, ઓ થઈ ગયો। તો આ જ ક્યુ બની ગયું, ક્યુ આવો શોધ્યું હતું કોણે મિત્રો, આવર્થે શોધ્યું હતું, એટલે આ થઈ ગયું મિત્રો આલ્ફા સ્વરૂપ। અને આ બંને સેમ જ છે, બંને કેવા છે સેમ, ફરક માત્ર આલ્ફા અને આ બીટા, ફરક માત્ર મિત્રો પહેલા નંબર ઉપર છે। ફરક ક્યાં છે મિત્રો, માત્ર પહેલા નંબર ઉપર છે, આ નીચે વિયું અને આ ઉપર જતું રહ્યું। જોયું તમે મિત્રો, તો આલ્ફા અને બીટા વચ્ચેનો ફરક હતો। તો આપણે હવે જોયું મિત્રો ફ્રુક્ટોઝ બરાબર છે, એનું ચક્રીય બંધારણ। તો આપણે લાસ્ટ લેક્ચરમાં મિત્રો જોયું, હવે આપણે એની પછીના નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે ડાયસેકેરાઇડ વિશે આપણે વાત કરવાની છે।